વડોદરાના તમામ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફનું વિસર્જન કરવાનો પોલીસ કમિશનરે આદેશ આપ્યો છે। વડોદરા પોલીસનો ડી સ્ટાફ કામગીરીમાં નિષ્ફળ રહ્યો। ડી સ્ટાફના માણસોની બુટલેગરો અને જુગારધામ સંચાલકો સાથે મિલીભગતની આશંકાઓ છે। ચારે જોનના ડીસીપીને ડી સ્ટાફનું વિસર્જન કરી સર્વેલન્સમાં ગુનો શોધવાની કામગીરીમાં કાર્યક્ષમ હોય તેવા કર્મચારીઓની પસંદગી કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે। રાજકોટ પોલીસ કમિશનર પર કટકીના આરોપ બાદ વડોદરા પોલીસ કમિશનરે રાતોરાત નિર્ણય લેતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની ગયો છે। રાજકોટમાં ભાજપના ધારાસભ્ય દ્વારા રાજકોટના પોલીસ કમિશનર પર કટકીનો આરોપ લગાવ્યા બાદ તેની અસર વડોદરામાં પણ જોવા મળી રહી છે। વડોદરા પોલીસ કમિશનર દ્વારા રાતોરાત ડી સ્ટાફના વિસર્જનની જાહેરાત કરવામાં આવી છે। વડોદરામાં 21 પોલીસ સ્ટેશનના તમામ ડી સ્ટાફના જેટલા પણ જવાનો છે તેનું વિસર્જન કરી દેવાનો આદેશ પોલીસ કમિશનર દ્વારા કરતા હડકંપ મચી જવા પામ્યો છે। મહત્વની વાત છે કે ડી સ્ટાફના જે પણ જવાનો છે તેમના ઉપર બુટલેગરો અને જુગારધામ ચલાવતા સંચાલકો સાથે મિલીભગતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે 2-3 બનાવ વડોદરામાં બન્યા, જેમાં રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બુટલેગર અને રાવપુરા પોલીસ 2 બોટલ સાથે ઝડપે છે અને એ જ બુટલેગરને પીસીબી દ્વારા 1 કલાક બાદ 10 બોટલ સાથે તેને પકડવામાં આવે છે। તેવી જ રીતના પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ વિજિલન્સ દ્વારા જુગારધામ પર દરોડો પાડીને 9 જુગારીઓને ઝડપી પાડવામાં આવે છે। તેને જોતા પોલીસ કમિશનરે તાબડતોડ આ જે પણ બુટલેગરો અને જુગારધામના સંચાલકો સાથે મિલીભગત ધરાવતા ડી સ્ટાફના જવાનો છે તેમના વિસર્જનની જાહેરાત કરી છે અને હવેથી ચારેય ઝોનના ડીસીપીને ડી સ્ટાફનું ફરીથી સર્જન કરવા માટેની આદેશ પણ આપવામાં આવ્યા છે, જેમાં સર્વેલન્સમાં ગુના શોધવાની કામગીરીમાં જે કાર્યક્ષમ હોય તેવા પોલીસ જવાનોને ડી સ્ટાફમાં સમાવેશ કરવા માટેના આદેશ કરવામાં આવ્યા છે। વડોદરામાં 21 પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની રાતોરાત વિસર્જન થઈ જતા પોલીસ બેડામાં પણ ચર્ચાનો આ વિષય બન્યો છે કે જે રીતના રાજકોટના પોલીસ કમિશનર પર ભાજપના ધારાસભ્ય દ્વારા ગંભીર આરોપો કરવામાં આવ્યા છે, શું તેનો કોઈ ડર અહીંયા વડોદરામાં સતાવી રહ્યો છે તે પ્રકારના સવાલો પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે અને તેને જોતા જ પોલીસ કમિશનર દ્વારા આવા તમામ ડી સ્ટાફના જવાનો કે જે બુટલેગર અને જુગારધામના સંચાલકો સાથે મિલીભગત ધરાવે છે તે તમામનું વિસર્જન કરી નાખવામાં આવ્યું છે અને જે કાર્યક્ષમ હોય ગુનાને શોધી શકતા હોય તેવા જવાનોને ડી સ્ટાફમાં નવેસરથી લેવા માટેની આદેશ તમામ ઝોનના ડીસીપીને પોલીસ કમિશનરે આપ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।